લાસ્ટ ટાઈમ આપણે ન્યુક્લિયર ઉર્જા વિશે જોયું હતું કે જેની અંદર આપણે ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાની મદદથી ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરતા હતા. એ વખતે આપણે કંઈક એવું પણ જોયું હતું કે આવી કંઈક પ્રક્રિયાની મદદથી આપણને ઘણા મોટા જથ્થામાં ઉર્જા મળે છે, પરંતુ આપણને ખબર છે કે જે કોઈ પણ વસ્તુના ફાયદાઓ હોય તેની કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. તેમ આજ જે આપણે નિયંત્રણ હેઠળ ન્યુક્લિયર રિએક્ટરમાં પ્રક્રિયા કરીને ઘણા મોટા પ્રમાણમાં ઉર્જા મેળવીએ છીએ તે ન્યુક્લિયર રિએક્ટરના પણ કેટલીક મર્યાદાઓ અહીં જોવા મળે છે. એટલે ન્યુક્લિયર ઉર્જાની મર્યાદાઓ, આ પ્રશ્ન તમને 3 માર્ક્સની અંદર એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર. એટલે આના મુખ્યત્વે આપણે 6 મુદ્દા લખવાના થાય, તો એની મુખ્યત્વે 6 મર્યાદાઓ અહીં તમને આપવામાં આવે છે. સૌ પ્રથમ આપણે જોઈએ પહેલી મર્યાદા. તો જનરલી આપણે આ પ્રક્રિયા ન્યુક્લિયર રિએક્ટરમાં કહીએ છીએ, જેમાં યુરેનિયમ, થોરિયમ અથવા પ્લુટોનિયમ જેવા રેડિયો એક્ટિવ જે તત્વો છે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ પ્રક્રિયાને અટકાવવામાં આવે, એટલે કે જ્યારે તેનો ઉપયોગ કરીને તેની અંદરથી ઉર્જા મેળવી લેવામાં આવે, ત્યારબાદ પર જે ઈંધણ બચેલું છે, જે યુરેનિયમનો ત્યારબાદ ઈંધણ બચેલું હોય, ફ્યુલ બચેલું હોય, તે ફ્યુલનો નિકાલ ક્યાં કરવો, આ આપણા માટે બહુ મોટો પ્રશ્ન છે. શા માટે ઘણો મોટો પ્રશ્ન છે? કારણ કે એની અંદરથી ત્યાર પછી પણ નાના પાયામાં પ્રક્રિયા ચાલુ રહે છે અને પરિણામ સ્વરૂપ તે રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કરતો રહે છે. જે વિકિરણો એ મનુષ્ય માટે ઘણા હાનિકારક છે, તે આપણને સ્કિનને લગતા કે બીજા કોઈ પણ જે ડિઝીઝ છે, જે કંઈ પણ રોગ છે તેના માટે જવાબદાર છે. એટલે એક રીતે જોવા જઈએ તો આની અંદરથી જે કંઈ પણ ઈંધણ બચે તે ઈંધણનો સંગ્રહ ક્યાં કરવો અથવા તો પછી તેનો નિકાલ ક્યાં કરવો, આ પણ આપણા માટે એક પ્રશ્ન છે. જો તેનો નિકાલ યોગ્ય ન કરવામાં આવે તો આસપાસના વિસ્તારને તે હાનિ પહોંચાડી શકે છે. એક રીતે જોઈએ તો ન્યુક્લિયર રિએક્ટરમાં થયેલી પ્રક્રિયા બાદ વધેલા ઈંધણનો નિકાલ ક્યાં કરવો, કારણ તે રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કરે છે જે મનુષ્ય માટે હાનિકારક છે. ત્યાર પછી આપણે બીજું જોઈએ તો આ ઈંધણનો નિકાલ જો ન કરવામાં આવે, ક્યાં તો તેને યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે, તો તે પર્યાવરણીય પ્રદૂષણ ફેલાવે છે. પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું? તો કંઈક હવાનું પ્રદૂષણ, જમીનનું, આવું નહીં. પર્યાવરણીય પ્રદૂષણ એટલે બધી જ વસ્તુને એક રીતે હાનિ કરે, જેમ કે વૃક્ષો છે, વૃક્ષોને તે નુકસાન પહોંચાડી શકે, ઇમારતોને નુકસાન પહોંચાડે છે, આસપાસનું જે કંઈ પણ વાતાવરણ છે, ઇવન તમારા લેક એટલે સરોવર હોય, તળાવ હોય, એના પાણીને પણ કદાચ તે નુકસાન પહોંચાડી શકે આ રેડિયો એક્ટિવ વિકિરણ. તો એટલે ઇન શોર્ટ એ બધુંની ડાયરેક્ટ ઇફેક્ટ પણ ના બતાય તો આપણા જે લિવિંગ ક્રિએચર્સ છે, લિવિંગ ક્રિએચર્સ એટલે મનુષ્ય છે, પ્રાણીઓ છે કે પછી પક્ષીઓ છે, આમને પણ તેની ડાયરેક્ટ ઇફેક્ટ થાય છે. જે કોઈ પણ સજીવો છે તેને તેની ઇફેક્ટ થાય છે. એટલે આ જે ઇંધણ છે તેનો જો સંગ્રહ અને નિકાલ યોગ્ય ન કરવામાં આવે તો તેમાંથી ઉત્સર્જિત થતા વિકિરણોને કારણે પર્યાવરણીય પ્રદૂષણ પણ ફેલાય છે, પર્યાવરણને પણ ઘણું નુકસાન વેઠવું પડે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ પ્રક્રિયામાં વિકિરણોનો અકસ્માત પણ થઈ શકે છે, એટલે કે તેની અંદરથી કેટલીક વાર વિકિરણોનું સ્ખલન થાય છે, એટલે કે લીકેજ થાય. ઘણી વખત આપણે આપણું નળ લીકેજ થાય ત્યારે કેમ પાણી ટપક્યા કરે, અથવા તો કોઈક પાઇપની અંદર લીકેજ થાય તો અંદરથી પાણી બહાર આવે, તેમ જો આ ન્યુક્લિયર રિએક્ટરને વ્યવસ્થિત તેની જાળવણી કરવામાં ન આવે તો તેની અંદર યુરેનિયમની જ્યારે પ્રક્રિયા થતી હોય, એટલે કે ઉર્જાનું ઉત્સર્જન થતું હોય, તો આ ઉર્જાનું સ્ખલન એટલે કે લીકેજ થાય છે. અને આવું થવાને કારણે કેટલીક વખત તે એટમ બમ, આપણને ખબર જ છે કે એટમ બમ એટલે કે અણુ બોમ્બની અંદર કેવી રીતના એ ફાટે, તે રીતની પણ કેટલીક વખત ઘટના બનવાની સંભાવના રહે છે. માત્ર 1-2% કદાચ આવું બની શકે, પરંતુ આવી સંભાવના રહે છે જો જાળવણી કરવામાં ન આવે તો. એટલે એક રીતે વિકિરણો અકસ્માત દ્વારા ખતરો, એટલે એ ખતરો પણ આપણા માટે છે, અને વિકિરણોનું સ્ખલન થવાને કારણે પણ આવી કંઈક ઘટના બની શકે છે, જે પણ આના માટે એક મર્યાદા ગણી શકાય, કારણ કે તેનાથી ઘણું મોટું નુકસાન એ રાષ્ટ્રને વેઠવું પડે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ પ્રકારના ઉર્જા મથકોનો પ્રારંભિક ખર્ચ કેવો છે, ઘણો વધારે છે. કારણ કે આપણે લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું કે આ પ્રકારની પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા તમારે કરવી હોય તો ખાસ ડિઝાઇન કરેલા ન્યુક્લિયર રિએક્ટર્સ જોઈએ. એ ન્યુક્લિયર રિએક્ટરમાં કઈ પ્રક્રિયા થાય તો પેલો ન્યુટ્રોન ખૂબ જ વેગથી યુરેનિયમના ન્યુક્લિયસ ઉપર આકરા ખૂબ વેગથી અથડાવવું હોય તો તેના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે તેવા સાધનો પણ જોઈએ કે જ્યાં ન્યુટ્રોનને વેગ આપી શકે. એટલું જ નહીં, યુરેનિયમ સાથે અથડાય એટલે જે પ્રક્રિયા થાય એટલે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા,
આ દરમિયાન ઘણા મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય, તો આ ઉર્જાનો ઉપયોગ આપણે કરવાનો છે. એટલે એ ઉર્જાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, ઉપરથી આવા કંઈક અકસ્માત ન થાય એ માટે ન્યુક્લિયર રિએક્ટરની ડિઝાઇન પણ જબરદસ્ત હશે કે જેથી આ પ્રકારની ઉર્જા બહાર ન જાય અને લોકોને નુકસાન ન પહોંચાડે. આ વિકિરણો જનરલી આપણને ખબર છે કે આવા વિકિરણો ગમે ત્યાંની પાસ થઈ શકે છે, પરંતુ એની ડિઝાઇન જ કંઈક એવી રીતે કે વિકિરણોને પણ તે બહાર નીકળવા દેતા નથી. ઉપરથી એ પ્રક્રિયાને કંટ્રોલ કરવા માટે બોરોન, સિલ્વર, કેડમિયમ, ઇન્ડિયમ આમાંના કોઈ પણ જે મટીરિયલ છે તેના રોડ એટલે કે તેના સળિયાનો પણ ઉપયોગ કરવામાં આવે. એટલે એક રીતે આ જે કંઈ પણ મથક બનાવવામાં આવે તો તે મથક બનાવવા માટે ઘણી બધી તૈયારીઓ કરવી પડે છે. ઘણા બધા સાધનો કે જેની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક ડિઝાઇન્સ હશે અને કંઈક તેના ઉપયોગો હશે, તો એવા જે સાધનો છે તેનો ઉપયોગ કરવો પડે. અને એવા સાધનોનો ઉપયોગ કરવા માટે તેનો ખર્ચ પણ કેવો જોવા પડે છે, ઘણો વધારે જોવા પડે છે, તેની કિંમત ઘણી વધારે હોય, અને પરિણામ સ્વરૂપ આનો પ્રારંભિક ખર્ચ પણ કેવો છે, ઘણો વધારે છે. એટલું જ નહીં, આ મથકોને આપણે માનવ વસ્તીથી દૂર રાખવો પડે, કારણ કે એમાંથી ઉત્સર્જિત થતા વિકિરણો એ જે તે માનવ વસ્તીને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલે આપણે એવો લેન્ડ, એવી જમીન ખરીદવી પડે કે જે જમીન માનવ વિસ્તારથી દૂર હોય, અથવા તો પછી એ જમીન સુધી માનવ વિસ્તાર ન આવે તે માટે જ્યાં મથક સ્થાપવામાં આવે તેની આસપાસને ઘણા કિલોમીટર સુધીની જમીન એ સરકાર હેઠળ એટલે કે આ મથકોની હેઠળ હોવી જોઈએ. એટલે એક રીતે ઘણા મોટા વિસ્તારની પણ જરૂર પડે, અને આ વિસ્તારની કિંમત પણ એ જે તે મથકના સ્થાપક એટલે કે સરકાર એ ચૂકવવી પડે છે. એટલે એક રીતે આપણે જોઈએ તો તેનો પ્રારંભિક ખર્ચ કેવો છે, ઘણો વધુ જોવા મળે છે. એટલું જ નહીં, આ પ્રકારના મથકોને જાળવણી ખર્ચ પણ વધારે છે. કેમ? તો આની જો જાળવણી કરવામાં ન આવે તો શું થાય? તો આ અકસ્માત થાય, સ્ખલન થાય. જો આવું થાય તો પછી એ ઘણું મોટું નુકસાન વેઠવું પડે. એના કરતા થોડો ખર્ચ કરીને તેની જાળવણી કરવામાં આવે, ન્યુક્લિયર રિએક્ટરને વ્યવસ્થિત જોવામાં આવે, ચેકઅપ કરવામાં આવે, કોઈક જગ્યાએ કંઈ પ્રોબ્લેમ હોય તે સુધારવામાં આવે, આવી રીતે તેને જાળવણી કરવામાં આવે. ન્યુક્લિયર રિએક્ટરની ડિઝાઇન જો આ રીતની બનાવવામાં આવે, કંઈક ખાસ બનાવવામાં આવે, તો તેની જાળવણી કરવા માટેના પણ સાધનો કંઈક ખાસ હશે, અને પરિણામે તેની કિંમત પણ થોડી વધારે હોય શકે. તેથી આપણે કહી શકીએ કે તેનો જાળવણી ખર્ચ પણ કેવો છે, તો ઘણો વધારે છે. ત્યારબાદ આપણે જોતા આની અંદર આપણે ઈંધણ તરીકે કોનો ઉપયોગ કરીએ, તો યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા ટોરિયમ. આ બધા તત્વો કેવા છે? આ તત્વોનો જથ્થો મર્યાદિત છે, મર્યાદિત એટલે કોઈક ને કોઈક સમયે પૂરો થઈ જશે. એટલે આપણે કહી શકીએ કે તે પુનઃમાં અપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે, તે પણ આના માટે એક મર્યાદા છે. બરાબર, તો આ છ એ ન્યુક્લિયર ઉર્જાની મર્યાદાઓ છે જે તમને એક્ઝામમાં પૂછી શકાય. હું ફરીથી એક વખત રિપીટ કરું છું. સૌ પ્રથમ, ન્યુક્લિયર રિએક્ટરમાં થયેલી પ્રક્રિયા બાદ વધેલા ઇંધણનો નિકાલ ક્યાં કરવો, આ એક પ્રશ્ન છે. કારણ તે રેડિયોએક્ટિવ વિકિરણનું ઉત્સર્જન કરે છે જે મનુષ્ય માટે હાનિકારક છે. ત્યારબાદ આપણે જોઈએ, જો આ વધેલા ઇંધણનો યોગ્ય સંગ્રહથી નિકાલ કરવામાં ન આવે તો ઉત્સર્જિત થતા આ વિકિરણોને કારણે પર્યાવરણીય પ્રદૂષણ ફેલાય છે. ત્યારબાદ આ પ્રક્રિયામાં વિકિરણોના અકસ્માત દ્વારા થતો ખતરો અથવા વિકિરણોનું સ્ખલન થવાની પણ સંભાવના રહે છે. ત્યારબાદ આ પ્રકારના ઉર્જા મથકોનો પ્રારંભિક ખર્ચ ઘણો વધુ હોય છે. આ પ્રકારના મથકોનો જાળવણી ખર્ચ પણ ઘણો વધુ જોવા મળે છે. અને લાસ્ટ વન, યુરેનિયમનો જથ્થો મર્યાદિત છે, આમ તે પુનઃ અપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે. તો આ છ છે ન્યુક્લિયર ઉર્જાની મર્યાદાઓ. આ તમારે નોટબુકમાં લખવાનો રહેશે. બરાબર, ત્યાર પછીનો આપણો ટોપિક એટલે પર્યાવરણ વિષયક પરિણામો. જનરલી જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ ને તે વખતે સૌ પ્રથમ આપણે પર્યાવરણ વિશે વિચારવું જોઈએ કે આસપાસનું જે પર્યાવરણ છે તેને કોઈ નુકસાન તો નથી પહોંચતું ને, અને જો પહોંચતું હોય કોઈ કારણસર તો તેને ઓછામાં ઓછું નુકસાન પહોંચે તેવા કંઈક આપણે તેવા કંઈક સ્ત્રોતનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચે. આપણે ચેપ્ટરની શરૂઆતમાં જોયું હતું કે સારામાં સારો ઉર્જાનો સ્ત્રોત કોને ગણી શકાય, તો એવા સ્ત્રોતને ગણી શકાય કે જે ઇઝીલી આપણને મળી રહેતો હોય. બરાબર, જેની મદદથી આપણને મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય તેના ઓછા જથ્થામાંથી પણ તેને ઇઝીલી સંગ્રહ કરી શકાતો હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતો હોય. પણ સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે તે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડતો હતો.
એટલે આપણે એવા જ કંઈક સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ. હાલમાં પણ વૈજ્ઞાનિકો જે કંઈ પણ પ્રયોગો કરે છે તે પ્રયોગોની પાછળ ફક્ત પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો જ પ્રશ્ન નથી, પરંતુ તે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે પહોંચાડે તે પણ જોયું છે. જનરલી આપણે કોલસાનો ઉપયોગ કરીએ તો કોલસો જ્યારે બળે છે તે વખતે તેની અંદરથી જે કાળા કલરનો ધુમાડો નીકળે છે કે જે કંઈ પણ સ્મોક પાર્ટિકલ એટલે કે નાના નાના કાર્બનના કણો નીકળે છે, આ કણોને કારણે હવાનું પ્રદૂષણ અને તેની જે એશ એટલે કે રાખ હોય છે એ રાખને કારણે જમીનનું પ્રદૂષણ પણ આપણને જોવા મળે છે, બરાબર. તેથી આવા કંઈક સ્ત્રોતનો ધીમે ધીમે ઉપયોગ ઘટતો ગયો. બળતણ તરીકે આપણે લાકડાનો ઉપયોગ કરતા હતા તે ધીમે ધીમે ઘટતો ગયો, ત્યારબાદ એલપીજી આવ્યું અને હાલમાં આપણે પેટ્રોલની જગ્યાએ પણ સીએનજીનો ઉપયોગ કરીએ છીએ. શા માટે? તો જ્યારે પણ આપણે પેટ્રોલ અથવા ડીઝલ, જનરલી ડીઝલનો જો આપણે વાત કરીએ તો જ્યારે ડીઝલ બર્ન થાય એટલે કે તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કાળા કલરનો ધુમાડો નીકળે જે આપણા વાતાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડે. પરિણામ સ્વરૂપ થોડા સમય બાદ પેટ્રોલ, તો પેટ્રોલની મદદથી જ્યારે આપણે ચલાવીએ બાઇક્સ એવું તો તે વખતે તેની મદદથી સફેદ કલરનો ધુમાડો નીકળે, એ પણ થોડા બધા અંશે પર્યાવરણને નુકસાન પહોંચાડે. પરંતુ જ્યારે સીએનજીની વાત કરીએ તો તેની અંદરથી ધુમાડો નીકળતો નથી જ્યારે આપણે તેનો ઉપયોગ કરીએ ત્યારે. એટલે એવું કહી શકાય કે તે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે છે. એક રીતે તે સ્વચ્છ બળતણ છે, એટલે સીએનજીને સ્વચ્છ બળતણ કહેવામાં આવે છે કારણ કે તે સંપૂર્ણ દહન પામી જાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતો નથી. એટલે આપણે મોટે ભાગે સીએનજીનો જ ઉપયોગ કરવો જોઈએ. અને તેથી હાલમાં પણ કારની અંદર, પહેલા તો એવું થતું હતું ને કે કાર જ્યારે લેવા જઈએ તો તે વખતે આપણે સીએનજી કીટ અલગથી નંખાવા પડતી હતી, બરાબર. હવે કારની સાથે સીએનજી કીટ તેઓ આપે પણ છે. શા માટે? કારણ કે તે સ્વચ્છ બળતણ છે અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે છે. આપણે પણ એવા જ બળતણનો ઉપયોગ કરવો જોઈએ. આ યાદ રાખો કે સીએનજીને સ્વચ્છ બળતણ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે ટોપિક જોઈએ તો કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે. આપણે હાલમાં જ વાત કરી કે ઉર્જાના સ્ત્રોત બે પ્રકારના, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. અપ્રાપ્ય એટલે કે જેનો જથ્થો મર્યાદિત છે, જેનો એક વખત ઉપયોગ થયા બાદ તે ફરીથી મળવાનો નથી અને ધીમે 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 લુપ્ત થતો જશે. જેમ કે કોલસો, પેટ્રોલિયમ, તો આ બધી વસ્તુ એવી છે કે તેનો એક વખત ઉપયોગ કરતા જઈએ પછી તે પૂરો થઈ જવાનો છે. આપણે આગળ પણ વાત કરી કોઈ બાઇક હોય તેને અંદર તમે પેટ્રોલ નાખો અને પછી તમે 2 કિલોમીટર જેટલું જાઓ અને પેટ્રોલ પૂરું થઈ જાવ, હવે એ જ બાઇકને તમે ઊંધી 2 કિલોમીટર પાછી લાવો એટલે કે પેટ્રોલ પાછું ઉત્પન્ન થતું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે એક વખત તેનો ઉપયોગ થયો પછી તે ફરીથી ઉત્પન્ન કરી શકાતું નથી, તેથી તેને કહેવાય પુનઃ અપ્રાપ્ય. આવા ઉર્જાના સ્ત્રોતો એક સમયે પૂરા થઈ જશે, પરંતુ જે ઉર્જાના સ્ત્રોતોને તમે પુનઃ ઉત્પાદન કરી શકો છો, ફરીથી તેનું ઉત્પાદન કરી શકો, તો તેવા સ્ત્રોતને પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત કહે છે. આ રીતે આપણે જયારે વાત કરીએ તો જંગલો, તો જંગલોને જયારે આપણે કાપી નાખીએ, તેના બળતણ તરીકે આપણે ઉપયોગ કરી નાખીએ પછી તે ફરીથી ઉત્પન્ન થવાના નથી, તો પછી એક રીતે આપણા માટે પુનઃ પ્રાપ્ય કે ભાઈ સમય જતા જતા જંગલો પૂરા થઈ જશે. પરંતુ એ પુનઃ ઉત્પાદન કરી શકાય છે. એક વૃક્ષ કાપીને જો 2 ઉગાડવામાં આવે તો એક વૃક્ષ કપાઈ ગયા પછી થોડા વર્ષો પછી એ વૃક્ષો પાછા ઉગે છે, એટલે કે તેનું આપણે પુનઃ ઉત્પાદન કરી શકીએ છીએ. માટે યાદ રાખવું કે જંગલો એ પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે, ન કે પુનઃ અપ્રાપ્ય. કારણ કે જંગલોનું આપણે પુનઃ ઉત્પાદન કરી શકીએ છીએ, એટલે જંગલોને પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત ગણવામાં આવે છે. તેવો ઉર્જાનો કોઈ મુખ્ય સ્ત્રોત હોય તો તે એટલે સૂર્ય. કારણ કે સૂર્ય એક એવો ઉર્જાનો સ્ત્રોત છે જે 5 અબજ વર્ષ સુધી પણ, જ્યાં સુધી પૃથ્વીનું અસ્તિત્વ છે ત્યાં સુધી તે આપણને ઉર્જા આપતો રહે છે. એટલે આવા કંઈક ઉર્જાના સ્ત્રોતો એવા છે કે જેનો કદાચ જમીનમાં એટલા મોટા પ્રમાણમાં તેનો ભંડાર પડેલો છે કે આપણે તેનો ઉપયોગ કરતા પણ રહીશું તો તેના પૂરા થવાની સંભાવના અવગણી એટલે કે ગણી પણ ન શકાય તેવી છે. તો આ છે આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક. તો અહીં આપણો આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આ ચેપ્ટરને રિલેટેડ કોઈ પણ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં તમને ક્વેશ્ચન આપેલા હોય તો તે ક્વેશ્ચનના આન્સર આપણે એ બધા જ વિડીયોને જોઈને લખવાના રહેશે અને નોટબુક તૈયાર કરવાની રહેશે. બરાબર, સમજ પડી ગઈ?